અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. भरूच जिल्लाना वेपारीओए दिवाळी पर्व बाद लाभ पांचम सुधी पोतानी दुकानों बंद राखी छे, जेना पगले भरूचना कतोपोर दरवाजा चकला दांडिया बजार जेवा विस्तारों में दुकानों बंद रहेवाथी बजारों सुमसाम जणाई रह्या छे. जो कि पश्चिम विस्तारों में दुकानों खुली रहेवाथी आ विस्तारों में चहल पहल जणाई रही छे. भरूच जिल्लाना वेपारीओ लाभ पांचमना दिवसे शुभ मुहूर्त जोई नवा वर्षना धंधा रोजगारनी शुरुआत करशे. हिंदू वेपारीओ दर वर्षे दीपावली बाद पोतानी दुकानों बंद राखी लाभ पांचमना दिवसे नवा वर्षे धंधा में बरकत रहे तेवी प्रार्थना साथे धंधानी शुरुआत करता होय छे. कोरोना महामारीना पगले लॉकडाउनना कारणे घणा लांबा समय सुधी दुकानों बंद रहेवाथी वेपारीओने धंधामां भारे खोट सर्जाई हती, त्यारे नवा वर्षे विश्वमांथी कोरोनाने कुदरत जाकारो आपे तेवी प्रार्थना साथे लाभ पांचमना दिवसे वेपारीओ नवा वर्षना धंधा रोजगारनी शुरुआत करशे. बीजी तरफ होस्टेल ग्राउंड पर दिवाळी निमित्ते फटाकड़ा बजार भरायो हतो. दर वर्षे ग्राउंडमां फटाकड़ा तेमज रंगोळी सहितनी दिवाळीमां सुशोभन माटेनी चीज वस्तुओना स्टॉल लागे छे, जे शहेरीजनो मोटा प्रमाणमां खरीदी करता होय छे અને દિવાળીની ઉજવણી કરે છે. હાલ દિવાળીનો તહેવાર પૂર્ણતાના આરે છે ત્યારે વેપારીઓ બજાર ખાલી કરી જતા રહ્યા છે. જો કે દુકાનદારો સાફ સફાઈ કર્યા વિના સ્ટોલ છોડી જતા રહેતા ગ્રાઉન્ડમાં કચરો જામી ગયો છે, જેથી હોસ્ટેલ ગ્રાઉન્ડ કચરા ગ્રાઉન્ડ બની ગયું છે. દીપાવલી બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પરના કચરા અંગે ગ્રાઉન્ડનો ઉપયોગ કરનાર ફટાકડાના અને અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓએ ભેગા મળી હોસ્ટેલ ગ્રાઉન્ડ સાફ સફાઈ કરે તે જરૂરી બન્યું છે. સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે, ત્યારે આ કચરાની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચની અંદર અને ભારતભરની અંદર દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે દિવાળીના તહેવારમાં હવે લાભ પાંચમ પછી જ વેપારીઓ પોતાની દુકાનો ખોલશે તેવું જણાઈ રહ્યું છે. રોડ રસ્તા પણ સુમસામ થઈ ગયા છે, માર્કેટો પણ હાલમાં બંધ છે, રજાનો માહોલ બની રહ્યો છે. ત્યારે આપણે વાત કરીએ હોસ્ટેલ ગ્રાઉન્ડની તો હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર ફટાકડાના વેપારીઓએ પોતાના સ્ટોલ લગાવ્યા હતા અને હાલની અંદર તમે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સ્ટોલ તો ઉઠી ગયા છે, પરંતુ પોતાનો કચરાનો ઢગ અહીં નાખીને જતા રહ્યા છે. તો આ વેપારીઓએ એંગાડી પોતે જે જગ્યાએ રોજગારી મેળવી છે, જે જગ્યાએ કામ ધંધો કર્યો છે, તે જ જગ્યાને ગંદી કરીને જતા રહ્યા છે. અને વહેલી તકે આ કચરાનો નિકાલ થાય અને વહેલી તકે આ તંત્ર આની પર ધ્યાન દોરે, કાં તો વેપારીઓ એની પર ધ્યાન દોરવું જોઈએ. કારણ કે વેપારીઓ એંગાડી પોતાનો વેપાર કર્યો છે તો એમની ફરજમાં આવે છે કે પોતે પોતાની જે જગ્યા હતી તે સાફ કરીને લોકોને આપવાની હતી. આ હોસ્ટેલ ગ્રાઉન્ડ છે તે શહેરના મધ્યમાં આવેલું ગ્રાઉન્ડ છે, જેનો ઉપયોગ રમતવીરો કરે છે. રોજ સવારે બાળકો અને વૃદ્ધો એંગાડી આવે છે, વોકિંગ કરે છે, પોતાની સ્વાસ્થ્ય માટેનું અહીં ચાલવા આવે છે, દોડવા આવે છે અને ક્રિકેટ પણ રમવામાં આવે છે. આ શહેરની મધ્યમાં આવેલું ગ્રાઉન્ડ છે. હાલની અંદર જે ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો તે હોસ્ટેલ ગ્રાઉન્ડ નહીં પણ કચરાનું ગ્રાઉન્ડ થઈ ગયું છે. તો વહેલી તકે નગરપાલિકા કાં તો તંત્ર, જે લાગતા વળગતા અધિકારીઓ કે જે શાખા હોય તે અહીં આવી અને કચરો સાફ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. રાકેશ ચોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ.